હેલો, ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. શ્રુતિ શાહ, ન્યૂ જર્સી, કેશવ પ્રામાણિક, કોલકાતા, હિરલ ગાંધી, પુણે, મંજુબેન સોલંકી, રાજકોટ, વાજા ઘનશ્યામ નારણજી, ભુજ, રસીલા પટેલ, રાજકોટ, સંદીપ, મુંબઈ, હેલો, જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી, બોલો. રસીલા પટેલ, બોલો. હા, એક આવલા ભાવ ભાવ ઉપરનું કે ક્રિયા ગતિ અને શેના આધારે ભાવ થાય? આપણે જે જોઈએ ભાવ, ભાવ અજ્ઞાનતાના આધાર થાય. આપણને ખબર નથી આપણે કોણ છીએ અને કરે છે કોણ, એટલે પછી ભાવ થઈ જાય કે આ સારું, ખરાબ, મારું, તારું, બધું. પછી આ કાળ ક્ષેત્ર, એના આધારે એ પછી બુદ્ધિનો આશય નક્કી થાય કે મારે કેવું જોઈએ છે, ભોગવવું શું છે, સારી રીતે ભોગવવું છે, કોઈને ખબર ના પડવી છે, એ પછી બુદ્ધિનો આશય ક્ષેત્ર કાળના આધારે. પછી એ ભાવના આધારથી પછી અહંકારથી ફોટા પડે એમાં? હા, એટલે પછી ચાર્જ થયો પછી ડિસ્ચાર્જ આવે બધું. એટલે એમાં સૂક્ષ્મ કઈ રીતે અહંકારથી ફોટા પડે સૂક્ષ્મમાં? એટલે જ બધું ચાર્જ થયું ને, એ ચિત્ર ચિત્ર્યું આવવું જોઈએ આવવું જોઈએ, એટલે બીજ પડ્યા. બીજનું પછી ફળ આવશે, રૂપકમાં આવશે બધું. સૂક્ષ્મમાં કોઝિસ થાય છે, સ્થૂળમાં યોજના પ્રમાણે રૂપક આવે છે. અને એ જ અહંકાર જો શુદ્ધતાનો ભાવ કરે તો એ શુદ્ધતા પામતો પામતો પાછો એ મૂળ આત્મામાં ભળી જાય. હા, પછી જ્ઞાનથી પાછો ફરે. અજ્ઞાનથી બહાર નીકળ્યો તો જ્ઞાનથી ઘરે પાછો આવી જાય. જય સચિદાનંદ. હેલો, જય સચ્ચિદાનંદ. હેલો, કોલકાતા સે કેશવ પ્રામાણિક. હમ, છે મને સી તત્વ. હમ, વો જરા વિસ્તાર સે. વિસ્તાર અભી નહીં કરેંગે, દૂસરી આપતાણી મેં આયેગા તબ વિસ્તાર મેં બાત કરેંગે. છે હૈ સમજ લેને કા, આત્મા ચેતન તત્વ એક હૈ, જડ તત્વ પરમાણુ સ્વરૂપ સે દૂસરા હૈ, કાલ તત્વ, આકાશ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક. ઓર આકાશ તત્વ? આકાશ અને સ્પેસ, સ્પેસ દેને વાળા એક તત્વ હૈ, ઉસકો આકાશ સ્પેસ બોલાતા જાતા હૈ. સમજ મેં આયા આપકો? હા, હમકો આશીર્વાદ દીજે. હા, પાંચ આગે પાલન કરને. બરોબર હૈ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, શ્રુતિ શાહ, ન્યૂ જર્સી. ક્વેશ્ચન છે, પ્રકૃતિ થઈ પ્રસવધર્મી પરમાણુને કારણે, તો પ્રસવધર્મીનો તમે સરસ સમજાવ્યું કે એકમાંથી અનેક થાય, બીજમાંથી ફળ હજારો આવે. તો મને આમાં બે પ્રશ્ન છે કે આ પ્રકૃતિમાં એવા કયા ગુણ છે કે જેને ચેતનને સ્પર્શ થવાથી ચાર્જ થઈ જાય છે, અને એ કઈ ટાઈપના પરમાણુઓ ચાર્જ કરે છે, કે એમાં કષાયોનો રોલ આવી જાય છે કે ક્રોધમાન, માયા, લોભ, કે એના એના જેવા જ ક્રોધના ભાવવાળા ગિલેટ થઈ જાય, માનવાળા પરમાણુ માનના ભાવવાળા થઈ જાય, માન કષાય ઉભો થયો એટલે માન જેવા રંગરૂપે ચોંટી જાય, પછી ફળ આપે ત્યારે માનનું ફળ આપે, ક્રોધવાળા ક્રોધનું ફળ આપે, પણ એ પાવર ભરેલું પુતળું ડિસ્ચાર્જ થાય છે અત્યારે. અને ચાર્જ વખતે ક્રોધમાન માયલું જીવતા હોય ને પેલું ફળ આપે પછી. તો પૂજ્યશ્રી, તમે પેલા કીધું છે કે મોહનું, એક પણ મોહનું બીજ હોય તો એ આખું જંગલ ઊભું કરી શકે. પ્રસવધર્મી સ્વભાવ. હા, તો એ જ પ્રસવધર્મી. એક જ વખત કીધું ને કે હા, બૈરાન છોકરા એની કરતા બાવા બની ગયા, હારા હાથ કઈ જિંદગી છે, તો એ અભિપ્રાય ને આવતો બાવ બનાવે આખી જિંદગી. પણ એક જ ભાવ આખી જિંદગી ચાલે, બોલો કેવા આખી જિંદગી. કારણ કે એની વાણી, વિચાર, વર્તન, ખાણી પીણી બધું વૈરાગી જ એની મેળે જ આવે આખું, બોલો. એ જાતે જ બની જાય, બોલો. સિગરેટ પીવામાં વાંધો નહીં, ત્યારે 20-20 વર્ષ સિગરેટ ચાલ્યા કરે, રોજ ખૂંચે પણ પાલું એક્સટેન્શન થઈ ગયું એનું. એટલે આ પ્રસવ ધર્મી છે, એકમાંથી અનેક બચ્ચા ઉત્પન્ન થાય. ઈંડા મૂક્યા જ કરે, બચ્ચા ઉત્પન્ન થયા જ કરે, એને લાગે મેં જ મૂક્યું, મારા જ બચ્ચા, અરે આ દેહ આપણો નહીં તો આપણા બચ્ચા થતા હશે ના થાય, ઈંડા આપણા હોતા હશે, પણ માન્યા જ કરે, ભૂતગલ બચ્ચા આપ્યા જ કરે. પણ એમાં દાદા કહે છે કે આત્માનો વિભાવ પેશવાથી પેલું પ્રસવ ધર્મી પ્રકૃતિ બની ગઈ. તો પૂજ્યશ્રી, મને આમાં એક ક્વેશ્ચન છે કે આપણે કોઈ વસ્તુ વિચારીએ કે જગત કલ્યાણ છે, એક કહે છે કે બિઝનેસ કે પ્રોફેશન વધારવું હોય, તો એ પણ એવી રીતે મલ્ટિપ્લિકેશન થાય? જે પણ ભાવ થયું ને, જો ધણી ભેગો થયો ને, બધો સંસાર ભેગો થયો ને, સાસુ સસરા
તો હવે મોક્ષની જ ભાવના કરીએ, એક એપ્લિકેશન તો કરી શકીએ, ખબર નહીં ક્વોલિફિકેશન છે કે નહીં, પણ શું કામ શંકા રાખીએ? શંકા નથી, પણ દાદા મળ્યા છે, દાદાને શરણે પહોંચ્યા, દાદા મોક્ષ દાતા છે, મોક્ષ પૂરો કરાવશે, એ લઈ જ જશે, એ તો ખાતરી છે, પૂજે છે, એટલે તો આવીએ છીએ અહીંયા. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય જય સચ્ચિદાનંદ. પૂછે છે સંદીપ મુંબઈ. હંસુયા સરવડવા મોરબી. પૂછે છે અગાઉના સત્સંગમાં આપની પાસે ઘણી વાર સાંભળ્યું છે કે સામાના પોઝિટિવ જોવાના, એને દિલમાં એપ્રિશિએટ રાખવું. હવે આ ઘણા વર્ષોની પ્રોસેસથી ઘણો પૂછે છે ફાયદો થયો છે, જેમ કે માન ઘટ્યું, વિશેષતાની ડિવેલ્યુ થઈ રહી છે, માનની સંકુચિતતા ઘટે છે, નોબલ થવાય છે, સામા માટે આદર રહે વગેરે વગેરે ઘણા, જે ઘણું બધું વર્ણન હોઈ શકે. હવે પૂછે છે બુધવારની સામાયિકમાં સદગુણો દુર્ગુણો વિશે આપે નિકાલી કયા, તો હું એવું સમજું કે બેઉ સમજણ પોતપોતાની જગ્યાએ છે, વિરોધાભાસી નથી. હવે સામાના સદગુણોની છાયા ન પડે આપણા પર અને સ્પર્ધા ઈર્ષામાં ન પડાય એ બાબતે આપે કીધું, અને સવારે કીધું કે રાગ નથી કરવાનો અને પોતાની પ્રકૃતિની ખામી કે દુર્ગુણ થકી ભોગવટામાં ન જવાય અને બેઉનો નિકાલ થાય એ હેતુ. જ્યારે સેવામાં તો સામાના પોઝિટિવ જોવાથી લઘુ થવાય છે પૂછે છે, અને ભોગવટા બળતરામાં ઘણો ફેર, તો આ કન્ટિન્યુ? હા કર્યો, બરોબર છે, બરાબર છે. અને દોષી જ જોવાય નહીં, નિર્દોષ જોવાય, નેગેટિવ ના જોવાય, પોઝિટિવ જોવાય. એટલે શું ન્યુટ્રલ કરીએ, ભાગાકાર કરીએ છીએ. ઊંધું જોવાથી ગુણાકાર કર્યા હતા, તો પોઝિટિવ જોવાથી ભાગાકાર થઈ જાય, બરાબર. એટલે શું રિલેટિવમાં પોઝિટિવ જોવો, રિયલમાં શુદ્ધ આત્મા જોવો, એટલે રોગે નહીં ઉભે થાય અને નીચા જોવાથી દ્વેષ નહીં થાય. ફાઇલ વનના કેસમાં જસ્ટ મારી સમજણે કહું છું, નેગેટિવ વાળું પહેલેથી નહોતું, પણ પોતાને વધુ મળે ને ભૂખ અને કદાચ ભીખ તરફ, એ 2006-7-8 બહુ બળતરા ઉત્પન્ન કરાવતી હતી, અને આ પ્રોસેસની પૂછી છે હવે તો ગજબનો ફેર છે. ભલે રહ્યું, હા ભલે રહ્યું. જય સચિન. રિયલમાં શુદ્ધાત્મા જોવાનું, ચૂકવાનું નહીં. હા જય સચિન. મંજુબેન સોલંકી. હા રીતે સાવલા મુંબઈ બોલો. પોતે આત્મા હોવા છતાં પેલા જે 5 તત્વો છે એ આના ઉપર પ્રભાવ પાડી જાય છે, એટલે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે, સમજાવો ના? એટલે આ તો શું અજ્ઞાનતા છે ને, એટલે પેલા હાથ પગ બાંધેલા માણસને હોય, પહેલવાન હોય, 500 કિલો ખસેડી નાખતો હોય, હાથ પગ બાંધેલા તો પેલા ભેગા મળીને ગબડાવી પડે ને બિચારાને, પહેલવાને શું કરે, એવી હાલત થઈ છે. એ બધા સરખા જ હોય. સરખા એટલે શું છે કે અજ્ઞાનતાથી બધું વિભાવ થયો, ક્રોધમાં મેલોપ થયા, એટલે પછી કચરા કર્મો બધા પેઠા, બધા બંધાયા, આપણે પોતે ફસાયો એમાં. બીજું જાણી જોઈને છેતરવું એટલે શું? એટલે આ જ બુદ્ધિને આપણે રક્ષણ ના કરો, છેતરાય એટલે બુદ્ધિ પછી ઘટતી જાય, બુદ્ધિનો અમલ તૂટતો જાય. જય સચિદાન. કેશુભાઈ પટેલ રાજકોટ. મહેશ મનાલી બોલો. પૂજ્યશ્રી, આ આત્માને કલ્પ સ્વરૂપ પણ કીધો, ચિંતવે દેવો થઈ જાય પણ કીધો, હવે આજે વિશેષ ભાવ પહેલા થાય છે અને પછી આ શક્તિઓ બધી ઉત્પન્ન થાય છે, કે આ ગુણ છે એ બી થોડું કન્ફ્યુઝન છે એમાં. શું નામ તમારું? રિતેશ. હા રિતેશ. એટલે આમાં કન્ફ્યુઝન રાખવા જેવું નથી. સોનાનો ગુણ છે ને, વાળી શકાય એવો હોય ને, તો એક ગુણ પેલો વાળી શકાય તો બીજા ગુણો એની સાથે હોય જ, એક જ ગુણથી વળી જાય એવું નહીં, પણ બધું જોઈન્ટલી. એટલે એક બાજુ દર્શન બગડ્યું તો તરત પછી જ્ઞાને બગડે, પછી શક્તિ બગડે, અને પછી સુખે બગડે, વિભાવિક સુખ બધું ઊંધું ચાલતું જાય પછી. એટલે આ કલ્પ ગુણ છે કે શક્તિ છે એની? એ કલ્પ ગુણ છે ને, કલ્પે તેવો થાય. તો એ દર્શન ગુણનું જ વિશેષ પરિણામ કરવા જેવું નહીં, આપણે સમજી જાઓ ને, કે કલ્પે ચિંતન કરે કે ભાઈ હું અનાદાર થઈ ગયો તો નાદારી આવશે, હું સારો છું તો સારું. એ હવે શુદ્ધાત્મા ચિંતન કરો ને તો શુદ્ધાત્મા થવાશે. એટલે આપણે જુદું જુદું હમણાં ફિટ કરો ને, ઉચવાડા થશે નહીં તો. અને પૂજ્યશ્રી, આજે કલ્પથી નિર્વિકલ્પ સુધીની જે સફર છે, એટલે એમાં આ નિશ્ચયથી તો થઈ ગયા, વ્યવહારથી થવાનું બાકી રહે છે? કલ્પથી નિર્વિકલ્પ નહીં, કલ્પમાંથી વિકલ્પ થયા અને વિકલ્પમાંથી નિર્વિકલ્પ થવાનું છે. એટલે બરોબર છે, આપણે 5 આજ્ઞા મળી, જ્ઞાન મળ્યું, એટલે નિર્વિકલ્પની શરૂઆત થઈ ગઈ, વિકલ્પ બધું છૂટ્યા, આવે વિકલ્પના પરિણામ આવશે, પતિ પણ બાપ પણ બધું સંભાવી નિકાલ કરવાનો. અને આ નિર્વિકલ્પ પહેલા થાય છે, પછી નિર્વિચાર ને નિરીક્ષક દશા ઉત્પન્ન થાય છે, બધી પછી આવતી જ જાય ને. પહેલા નિર્વિકલ્પ પણ આવે. હા, પહેલા જ્ઞાન મળે, પછી નિર્વિકલ્પ થઈ ગયો, પછી વિચાર નો જ્ઞાતા દ્રષ્ટા એટલે નિર્વિકલ્પ, નિર્વિચાર ને ઈચ્છા નો જ્ઞાતા દ્રષ્ટા નિરીક્ષક દશા.
હેલો ગતિ સહાયક સ્થિતિ સહાયક અને કાર તત્વ નિજ દ્રવ્ય પરમાણુ રૂપે હોય છે ના એટલે એ જુદી રીતે છે એ આ પરમાણુ રૂપે એકલા જળ તત્વ છે એ કાળાણુ એક હોય છે પણ એ કાળાણુ એવા પરમાણુ નથી હોતું પણ પરમાણુ સાથે જોઈન્ટ થયેલા હોય છે કાળાણુ અને પેલા આકાશ જેવું અમૂર્ત છે એવું ગતિ સહાયક એ અમૂર્ત છે અરૂપી છે સ્થિતિ સહાયક એ અમૂર્ત છે અરૂપી છે કાળે અરૂપી જ કહેવાય ચેતન અરૂપી કહેવાય અને એક જળ તત્વ રૂપી છે એને પરમાણુ છે સ્વરૂપે સેકન્ડ પ્રશ્ન આવી ગયો છે જય સચિદાન ચાલો સારું કર્યું હલો કેશુ પટેલ રાજકોટ બોલો આ જ્ઞાનથી જોવું અને સામાન્ય ભાવે જોવું રાગદ્વેષ વગર આ બેમાં શું ફરક છે એ રાગદ્વેષ વગર જોયું એમ જ જ્ઞાનથી જોયું કહેવાય હા રાગદ્વેષ સાથે જોયું એ બુદ્ધિથી અજ્ઞાનથી જોયું કહેવાય બધું બુદ્ધિ અહંકારથી જોયું કહેવાય એટલે જ્ઞાનથી જુઓ તો પછી રાગદ્વેષ એ તમે જે પૂછવા માંગો છો એ વિશેષ જ્ઞાનથી જોવું અને સામાન્ય ભાવે અને વિશેષ ભાવે એ બે ભાગ પડવા માંગો છો તે સામાન્ય ભાવે એટલે શું કે આ બધા જાણવા છે એટલે કેટલાય જે બધાનો શુદ્ધાત્મા જોઈએ એ સામાન્ય ભાવ કહેવાય અને પેલું વિશેષ આ લીમડો છે એને આંબો છે એ વિશેષ વિશેષમાં પડો તો રાગદ્વેષ થશે સામાન્ય ભાવે જોશો તો રાગદ્વેષ વગર જોવા હશે એવું કહેવા માંગે દાદા સમજાયું ને હા બીજું દાદાની આજ્ઞા કેવી ક્રિયાકારી છે તમારી આજ્ઞા હોય તો નાનો અનુભવ કેવો છે આ નાનો કેજો બે વર્ષથી સમેત શિખર જાત્રાની રાહ જોતો હતો જાત્રા આવી ફોર્મ ભર્યું નાપાસ થયા બે મિનિટ ખૂબ ભોગવટો આવ્યો પારાયણ જન્મ જયંતિ શિબિર ભરવા છતાં નાપાસ તરત જ વ્યવસ્થિતની આજ્ઞા હાજર થઈ ભોગવટો શાંત થઈ ગયો આપણી જગ્યાએ બીજા મહાત્મા જઈ શકશે મોક્ષ માર્ગમાં આગળ વધશે એ પણ જગત કલ્યાણની ભાવના જ છે ને બહુ સરસ જય સચિદાનંદ પૂજ્યશ્રી ગૌરવ ઠક્કર આપણે પેજ નંબર 81 ગઈકાલે પૂજ્યશ્રી આપે જે પ્રયોગશા શબ્દ હવે એ શબ્દનું આપણે કંઈક વર્ણન કર્યું તો એવો મૂંઝાઈ ગયો ને કે ગયા ભવે વકીલના ભાવ કર્યા તેથી વકીલ બન્યો અને વકીલનું જ્ઞાન બન્યું મળ્યું હવે હવે પૂજ્યશ્રી આ પ્રયોગશા થયું હવે પાછો આ ભાવમાં આજે 30 વર્ષ વકીલાત કરી એમાં હું લઈડો કેસ જીતો છોડાય એવા આ અહંકાર કર્યો તો આ આ પ્રયોગશા થયું ને આ ભાવનું મારું એ પાછું મને આવતા ભાવે પાછું ઊભું થાય ને પૂજ્યશ્રી કે ના થાય એ તમારા આજે દિલમાં શું છે હવે છેલ્લું ભાવના શું છે એમ તો છે તમને તમને કે ભાઈ વકીલાતમાં તમે જીતો છો હવે તમારે વધારે આગળ વધવું છે ના બાપ પૂરું થઈ ગયું હવે મારે તો મોક્ષે જવું છે સિમંદર સ્વામી પાસે જવું છે હવે દાદાની આજ્ઞામાં રહેવું છે એટલે છેલ્લી આપણી દિલની ભાવના શું છે તો પેલું ભૂસાઈ ગયું પછી આ તો ડિસ્ચાર્જમાં પેલું કોઝિસ નાખેલા એટલે વાણીમાં નીકળે વકીલાત પણ હું જીત્યો હું કહે ને કે મેં છોડાયા હું કેસ લડ્યો એ બધું શબ્દો નીકળે એ ડિસ્ચાર્જનો જ ભાગ છે વકીલાત પણ એ ડિસ્ચાર્જ થાય છે વકીલ પણ એ ડિસ્ચાર્જ છે અને પેલું બોલાય છે શબ્દો એ ડિસ્ચાર્જ છે આ પૂજ્યશ્રી જ્ઞાન મળ્યું એ પ્રયોગશા જ કહેવાય ને મને મારું આ 20 વર્ષથી મને જ્ઞાન મળ્યું આ દાદાનું હવે એ જ્ઞાન ગયા ભાવ ભાવ કર્યો છે એટલે આ મળ્યું હવે અત્યારે જે 20 વર્ષથી આ જ્ઞાનમાં હું રહું છું કે શક્તિ માગું દાદા પે આ માગું બધું એ પાછું આવતા ભાવે હા એ જ્ઞાનનો રસ્તા પર આગળ વધશે મોક્ષ માર્ગમાં આગળ વધશે અને આ વકીલાત પણ આ ભાવમાં પૂરું થઈ જશે તમારે આવતે ભાવ જોડે લઈ જવું હોય તો આવે હા પૂછી એમ નહીં તમારી ઈચ્છા હોય કે મારે છોડવું નથી તો આવશે આ દાદાનું જ્ઞાન મળ્યા પછી હવે તો જીવીશ ત્યાં સુધી આમાંથી બહાર નથી નીકળવું હા તો પછી એ જોડે આવશે જય સચિદાનંદ ગૌરવ ઠક્કર જય સચિદાનંદ પૂજ્યશ્રી પટેલ ગોતા ગૌરવ ઠક્કર પૂજ્યશ્રી આપદાવાણી 14 ભાગ 1 જ બધા પ્રશ્નો છે એમાં પાંચ નંબર રાજગુરુ 42 પર કહે છે વિશેષ ભાવ ક્યાં સુધી જ્યાં સુધી પૂતગલનો સંયોગ છે અને 61 પેજ પર કહે છે સંયોગો જ્યારે છૂટે ત્યારે મુક્ત થાય પૂજ્યશ્રી પ્રશ્ન એમ હતો કે જ્ઞાન મળ્યા પછી પોતે સંયોગોથી છૂટો થઈ જાય છે તો એમાં દાદા શું કહેવા માંગે છે સંયોગો છૂટે ત્યારે પોતે મુક્ત થાય એટલે આજ કે ભાઈ આજે આજે ને હમણાં વાત વાંચી ને જ્ઞાની કે ભેગા થતા નથી એટલે પછી
સંયોગ ઊભા થશે, ફળ આપીને જતા રહેશે. કોઝિસ જે થઈ ગયેલા એની ઇફેક્ટ આપવા માટે સંજોગ ભેગા થશે, સંજોગ ભેગા થઈ ઇફેક્ટ આવી અને સંજોગ વિખરાઈ જશે. અને ઇફેક્ટનો પોતે તન્મયાકાર થતા નથી એટલે પછી નવો વિભાવ થયો નહીં, નવા કોઝિસ થયા નહીં એટલે પોતે મુક્ત થયો. એટલે આ સંજોગો ફળ આપીને જતા રહે છે, નવા બીજ નથી પડતા માટે નવા સંજોગ આવશે નહીં એવું કહેવા માગે છે. ઓકે. અને પછી પૂજ્યશ્રી પાનું નંબર 47 પર છે કે વિશેષ ભાવ કેમ થયું, ત્યારે કહે ઉપાધિ ભાવ સ્વરૂપથી. એટલે વિશેષ ભાવ ઉપાધિ ભાવ સ્વરૂપથી થયું, પણ પૂજ્યશ્રી દબાણથી. દબાણથી. અને 95 પેજ ને 100 પેજ પર આવ્યું કે જળ અને પૂતગલ સાથે ભેગા થયા છે ને જે ઊભું થયું એ જ ઉપાધિ ભાવ અને એ જ વિશેષ ભાવ, તો એ બંનેમાં ફરક છે કે? એક જ કહેવા માંગે છે. એક જ કહેવા માંગે છે. અને પૂજ્યશ્રી પછી છે પાન નંબર 60 પર, વસ્તુઓનો સ્વભાવ એવો છે કે પોતપોતાનું પરિણામ જુદા અને બે વસ્તુ નજીક આવે ત્યારે તીસરું પરિણામ ઊભું થાય. આપણે પૂજ્યશ્રી વાત થઈ કે ગુણોમાં દબાણ આવે છે અને પછી વિશેષ ભાવ ઊભો થાય છે, તો આ ગુણ અને પરિણામમાં પૂજ્યશ્રી કંઈ ફરક? એ ગુણ જ પરિણામ. ગુણ જ. હા, ગુણ એટલે શું કે પરિણામ એ જ્ઞાન શું જોવા, જ્ઞેયને જોવામાં પરિણમે છે એટલે પરિણામ પામ્યું કહેવાય. અને પરિણામ એટલે શું કહેવા માગે છે કે વસ્તુ અવિનાશી એના પરિણામ પણ અવિનાશી છે. એટલે શું કે જે જે જોઈ જોવાની શક્તિ છે એ જ્ઞાન દર્શન સુખ શક્તિ એ બધું અવિનાશી છે, પણ એ પરિણામે છે. જ્ઞેય પ્રમાણે જ્ઞાનનું પરિવર્તન થાય છે અથવા દર્શન પણ બદલાય છે, શક્તિ સુખ બધું પરિવર્તન હોવા છતાં અવિનાશી છે અને પર્યાય બધા વિનાશી છે. એટલે એ પરિણામ શબ્દ વાપર્યો છે. પરિણામી વસ્તુઓ એટલે ક્ષણે ક્ષણે પર્યાય બદલનારા, જ્ઞાન દર્શન બધું ક્ષણે ક્ષણે બદલાયા કરે, પર્યાય બદલાયા કરે એટલે પરિણામી વસ્તુ કહેવાય. એટલે પૂજ્યશ્રી આપણે જે દશા કહીએ છીએ કે પદ કહીએ છીએ કે નિરાહારી દશા, ને એ પરિણામમાં આવે એમાં? એ દશા, દશા એટલે શું છે કે આ એક એ સ્થિતિ આવે છે કે ભાઈ જેમ આહાર કરતો હોય તો એને આહારી કહેવાય, ટ્રેનમાં બેઠો તો એને પેસેન્જર કહેવાય, એ પેસેન્જર દશા કહેવાય એવું કહેવા માંગે છે. એટલે અવસ્થા અને અવસ્થાનો માલિક થયો એ દશા કહેવાય. પૂજ્યશ્રી પછી પાન નંબર 62 આવે છે કે તમે માની લીધું ને એટલું બધું માની લીધું છે, એટલી સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ ગયેલી છે કે તે રૂપ થઈ જાય. એટલે પૂજ્યશ્રી આ સાયકોલોજીકલ ઇફેક્ટ શું કહેવા માંગે છે? રોંગ બિલીફ પર રોંગ બિલીફ, રોંગ બિલીફ ઉપર રોંગ બિલીફ. નહીં, મારી જેઠાણી, મારી નણંદ અને સાસુ એક થઈ ગયા, મારી આમ કરે છે ને મારી, એટલે એટલું બધું મારી સાસુ, મારી જેઠાણી, મારી, એટલે બધા હું ગાઉં છું, નાની ભોજય થવું, નાની દેરાણી થવું, નામનું આ છું, કેટલી બિલીફો ઘૂસતી હશે. એટલે આ બધી એક રોંગ બિલીફ, હું પરણ્યો તો વાઈફ થયો, હસબન્ડ થયો, પછી પાછી કેટલી બધી રોંગ બિલીફો ઘૂસતી જાય એટલે ફસામણ થઈ ગઈ છે. હવે એમાંથી દાદાએ આપણને આત્માનું ચિંતવન આપ્યું કે શુદ્ધાત્મા થાવ, 5 આજ્ઞા, શુદ્ધાત્માના ગુણોની ભજના કરો, ચરણવિધિ બધું, તો પછી પેલા સાયકોલોજીકલ ઇફેક્ટમાંથી છૂટતો જશે. હવે અને પૂજ્યશ્રી પાન નંબર 45 પર છે, રાગદ્વેષનું મૂળ શું, રુચિ અરુચિ. તો એ પ્રશ્ન થાય છે કે રુચિ અરુચિ કયા રૂપે છે અને કયા લેવલ પર છે? કારણ કે એટલે આ કેવી રીતે પ્રશ્ન ઊભો થયો કે આપણે ઓલું જે એક્ઝામ્પલ આવે છે ને કે આરિસામાં પોતે પોતાને જોતો હતો પણ પછી બીજો આવ્યો એને જોવામાં ગયો ને ત્યારે વિભાવ ઊભો થયો, એટલે એ રુચિના આધારે જોવા જાય છે કે એ કયા લેવલ પર હોય છે? એટલે આ જ ને, એને સુખ લાગે છે, મીઠું લાગે છે, ગમે છે, રુચિ કહેવાય. નથી ગમતું એને અરુચિ કહેવાય છે. એટલે કારણ અરુચિ કેમ ઊભી થઈ, તો કારણ પણ સ્વરૂપમાં રમણતા છે નહીં, સ્વરૂપનું સુખ આવતું નથી એટલે બીજેથી સુખ મળશે એટલે વૃત્તિઓ પછી ત્યાં જાય છે. એટલે રુચિ કહેવાય એને. શેમાંથી, સંસારની કઈ બાબતમાંથી મને સુખ આવશે, એ સુખમાં રમણતા કરવી એ રુચિ, બધી સુખ મેળવવા માટે આગળ વધુ એ રુચિ એની. એટલે પૂજ્યશ્રી અહંકાર પહેલાની દશા છે કે અહંકાર ઊભો થયા પછી રુચિ આવે? એટલે અહંકાર ને જ દુઃખ છે ને, એટલે સુખ ખોળે છે એટલે રુચિ ઊભી થઈ. અને પૂજ્યશ્રી હજી એક પૂછ્યું હતું કે બે વસ્તુ આવે છે, પૂરણ ગલન અને પરિવર્તન, તો આ બંને કેવી રીતે યુઝ થાય છે વર્ડ્સ? કારણ કે નોર્મલી જોઈએ ને તો જ્યારે પૂરણ ગલન એટલે પૂતગલ માટે યુઝ થાય છે અને પરિવર્તન એટલે જ્ઞાન માટે કે પછી તત્વો માટે એવી રીતે યુઝ થાય છે, તો એટલે પરિવર્તન એને જ કહેવાય કે એ પરિણમન કહેવાય. ના કીધું જ્ઞેયોને જાણવામાં પરિણમન થયા કરે પરિવર્તન કહેવાય,
અને સક્રિયતા એ પૂરણ ગલન ના કીધું. ધોળો કાળો વાળ ધોળો થાય એ પરિણમન કહેવાય, અને લાંબા વાળ થાય એ સક્રિયતા કહેવાય. જય સચિદાન. જય સચિદાનંદ. દીપકભાઈ દક્ષાબેન રાજકોટ. ભરત પટેલ ગોતા. પાંચ આગમાં માણસરી વાત. દીપકભાઈ ક્રોધમાન કસાય બહુ થઈ જાય છે, ફાઇલોનો સંભાવ નિકાલ નથી થતો. હા હવે ધોવા બેસવાનું. પાંચ વખત કપડા બદલવા પડતા હોય પછી તો પછી બધા ધોવા, આપણે જ મહેનત કરીને ધોવાના. તોય સી ખૂબ જ, પણ તોય ક્રોધમાન કસાય થઈ જ જાય છે. પણ પેલા કરતા 2% ઓછા થયા છે ને? હા એમ થોડું ઓછું થયું છે, પણ નાનપણમાં બહુ છોકરાને માર્યા છે. હવે તો નથી મારતા. ના છોકરા મારતા નથી ને આપણને. હવે તો મોટા થઈ ગયા તોય માર ખવરાયો છે બહુ છોકરા સાસુપાણું ને. પ્રતિક્રમણ કરીએ, નક્કી કરીએ કોઈને દુઃખ આપવા નથી. હવે તો નથી આપવા, દોષ જોવા નથી. મોક્ષે જવું છે, એક અવતારી થઈને છૂટી જવાશે પછી. હા ને બેસી જવાનું આપણે રોજ. નાની વિરાધના થઈ ગઈ છે, માફી માંગુ છું દીપકભાઈ. બરોબર છે, મોક્ષે જવું છે, એક અવતારી થઈને. હવે બરોબર છે. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી પેજ નંબર 67 સેકન્ડ પેરેગ્રાફ. જો પરિણામન ન થતું હોય સ્વભાવમાં તો તે વસ્તુ જ નથી. પરભાવમાં કાયમને માટે રહેતો નથી. પરભાવ આત્મા એકલાને થાય છે અને તે અજ્ઞાન પરિણામ છે, એને વિશેષ પરિણામ કહીએ છીએ અમે. આમાં પરિણામન એટલે શું? જો પરિણામન ન થતું હોય સ્વભાવમાં એટલે શું? અને પરભાવ આત્મા એકલાને માટે થાય છે અને તે અજ્ઞાન પરિણામ છે, વિશેષ ફોડ પાડવા વિનંતી. એટલે આ જ કે ભાઈ હંમેશા આત્માનો ધર્મ શું છે? જોવું ને જાણવું. એ જોવું જાણવું એ પરિણમન થયું કહે. જ્ઞાન અને દર્શન એ ગુણ છે, ગુણ વપરાય ત્યારે પરિણમન થાય. જ્ઞેયને જોવામાં જ્ઞાન વપરાયું, બદલાયું, પરિણમન થયું. એ દર્શન વપરાય, દર્શન ઉપયોગમાં લે એટલે દ્રશ્યો સમજાય એને, ભાઈ પરિવર્તન થયું એને પરિણમન કહેવાય. અને આ વિશેષ પરભાવ એટલે વિશેષ ભાવ. તમે જોવા જાણવામાં છે સારું, છે મારું કે છે, મને ગમ્યું, મને જોઈએ છે, એટલે એને વિશેષ ભાવ ઊભો થયો. હું છું, મારું છે, કરતા ભોગતા બધું, તે વિશેષ ભાવને પરભાવ કહેવાય. એને જ અજ્ઞાન પરિણામ કહ્યું, એને જ વિશેષ પરિણામ કહ્યું. એટલે પરિણામ તો પામે છે, પણ પરિણામમાં વિશેષ પરિણામ પામ્યો. એ તો સ્વભાવ પરિણામ એટલે શું? જોવું જાણવું હતું, પછી કે ને આ મારું છે ને તારું થયું ને એ વિશેષ પરિણામ કહેવાય. અને પરિણામ ન થતું હોય તો એ સ્વભાવમાં પરિણામન ન થતું હોય. આ નિયમ કેવો છે કે આ વિશેષ ભાવમાંથી એને પાછા ફરવું છે. ના કીધું મજૂરને પેલું દુઃખ થાય છે, પેલું ફળ આવે ત્યારે કે આ મને ગમતું નથી, પણ એને પોતાનું સ્વરૂપ સમજાયું નથી એટલે પછી બીજામાં વિશેષ ભાવ કરે છે, કડીઓ થઈ છે, મજા આવશે. અને જ્ઞાન લીધેલો મહાત્મા જરા દુઃખ પડે એટલે તપ કરીને શુદ્ધાત્મામાં આવી જાય. એટલે હવે સ્વભાવમાં પરિણામન થાય અને એ આત્મા વસ્તુ એવી છે ને કે ધીમે ધીમે સ્વભાવમાં પરિણામન થતું એબ્સોલ્યુટ થઈ જશે એક દાડો. કારણ હવે એને જ્ઞાન થઈ ગયું પોતાના સ્વરૂપનું. અને ન થયું હોય તો વિભાવમાં પરિણામન થયા કરત તો નવા કર્મ બાંધત ને ચાર ગતિમાં ભટકત. પરભાવ આકલા આત્મા એકલાને માટે થાય છે. કારણ શું છે કે જડ તો આપણો જે વિભાવ થયો ને એનું એ અસર પકડી લે છે જડ તત્વ. એટલે પછી એ રૂપી દેખાય છે, એને હાડકા માંસ લોહી સ્વરૂપ બધું દેહનું દેખાય છે. પણ પોતાના ક્રોધમાન માયાલોભથી આ દેહનું બંધારણ ઊભું થઈ જાય છે. જેમ પેલું પ્રતિબિંબ ઊભું થાય ને અરીસામાં, એના જેવું આપણે આત્મારૂપ થતા જઈશું તો નવું વિભાવ નહીં થાય, નવું પ્રતિબિંબ, નવો દેહ ઊભો નહીં થાય. સમજાયું? જય સચિદાનંદ. ચાલો સામાયિકની વાત લઈએ. હજુ વાર છે ને, 7:30 ને 7:45 બરોબર. ચાલો ટાઈમ છે હજુ. વાચા ઘનશ્યામ નારણજી, હિરલ ગાંધી, યશવંતભાઈ કુંડલિયા, જેતપુર, રૂપા મિસ્ત્રી, બોમ્બે કાંદીવલી, હરેશભાઈ જોશી, બોપલ, અમદાવાદ, ગિરીશચંદ્ર પટેલ, પ્રયાગરાજ, ઇલાહાબાદ, જય સચિદાનંદ. બોલો ઘનશ્યામભાઈ વાજા. થોડોક તો જવાબ મળી ગયો છે, કલ્પ શક્તિ શું છે, કલ્પ શું છે, અને કલ્પને
કલ્પ ને પૂતગલ ગ્રહણ કરે છે, વિભાવિક હું ગ્રહણ કરે છે કે એ સામેથી જઈને તેને ટચ થાય છે? ના, પોતે પોતાના ઘરે રહીને માને છે કે આ ગાડી સારી, એટલે પેલી બાજુ પરમાણુમાં ખડબડાટ થયો ને પેઠો રોગ, આપણો પાવર એમાં પેઠો ને પછી ઊભું થાય બધું એના જેવું. જેમ અહીંયા બેસ ગાડીનું જુએ છે ત્યાં પેલો ભાવ થાય છે કે આ દેહ હું છું, દેહના સંબંધો, તક મારી વાઈફ, મારા છોકરા, એ બધું ઊભું થયું એટલે પેલું પૂતગલ પછી પેઠું બધું. અને વિલય થાય છે ત્યારે, આઈનો વિલય થાય છે ત્યારે કલ્પ શક્તિ ક્યાં જાય છે? એ કલ્પ મૂળ સ્વરૂપે આવી ગઈ, એટલે કેવળ જ્ઞાન થઈ ગયું, ત્યારે આત્મામાં જતી રહે છે, પોતે સ્વાભાવિક થઈ ગયું. કલ્પમાંથી વિકલ્પ થાય, એનાથી સંસાર ઉભો થાય, પછી જ્ઞાન મળે એટલે નિર્વિકલ્પ, વિકલ્પમાંથી નિર્વિકલ્પ થયો એટલે સંસાર આથમતો જાય, એબ્સોલ્યુટ કલ્પરૂપ થઈ ગયો પોતે, પછી સંસાર આથમી ગયો. કેવળ જ્ઞાન થાય આ બાજુ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી રૂપા મિસ્ત્રી બોલો. પૂજ્યશ્રી એમાં પ્રશ્ન છે, મને હા કે ના માં જવાબ આપશો. પૂછો તો આપું ને. એ છે પ્રયોગશા, મિશ્રશા, મિશ્ર ચેતન, ચાર્જ ચેતન, નિશ્ચય આત્મા, વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા, બિલીફ આત્મા, વિકૃત આત્મા, વિશેષ ભાવ, વ્યતિરેક ગુણો, આ બધું મને નથી સમજાતું. તો શું હું પાંચ આજ્ઞા પાળવાની કોશિશ કરું છું તો શું મારો મોક્ષ થશે? હા, દાદા ભગવાન કહે છે પાંચ આજ્ઞા પાળવાથી ચોક્કસ મોક્ષ થશે. તે 70% તો ઓછામાં ઓછી પાળવી જોઈએ, તો એકાવતારી થવાશે. મેં જ્ઞાન લીધું છે પણ હજુ સુધી આપતાવણી વાંચી નથી. કઈ નહીં, હવે શરૂ કરજો વાંચવાની. પૂજ્યશ્રી શક્તિ આપો. બરોબર. અને મને બુદ્ધિ એવું બતાવે કે બધું તમને યાદ રહ્યું છે, કયા કેટલા બધા આત્મા છે બધું, અને આમ કે છે મેં કઈ વાંચ્યું નથી. પણ પૂજ્યશ્રી બુદ્ધિ એવું બતાવે કે આ બધું સમજવાની શી જરૂર છે? અંતે તો પૂજ્યશ્રી ખાલી પાંચ આજ્ઞા પાળવાનું જ કે છે ને. આપણે શી જરૂર છે વાપરવું નહીં, સારી વસ્તુ છે, બધા સમજે છે, આનંદની વસ્તુ છે. કોઈક દાડો મને સમજાય તો આનંદની વાત છે. આજે નથી સમજાતું તો પાંચ આજ્ઞા પાડીને પ્રગતિ તો કરી શકાશે. તો પૂજ્યશ્રી મારા મને આવરણ છે એટલે નથી સમજાતું? ના ના, આપણે હજુ પરિચય વધશે ને પછી બધું સમજાશે. નવે નવું ઘરમાં પગ મૂક્યો હોય ને ચાનો ડબ્બો ક્યાં હોય તો પૂછીએ ને તો નણંદ હસ્યા કરે, આટલી ખબર નથી. પછી આપણે હજુ નવી છું ને. પણ પૂજ્યશ્રી બધાને સમજાય છે તો મને પછી સમજાશે. આપણે બીજું બધું સમજાયેલું હોય તો આ પછી સમજાશે. જેમ જેમ બીજું બધું સંસારનું છૂટતું જશે તેમ આ વધારે સમજાતું જશે. અને દાદા તો કહેતા હતા કે ખીચડી કરતા પણ મોક્ષ સહેલો છે. મને તો સાચી વાત છે, પાંચ આજ્ઞા સહેલી છે. આ અજ્ઞાન બહુ અઘરું છે. અજ્ઞાનથી જે રોંગ બિલીફ ઘૂસી ગઈ, સાયકોલોજીકલ અસર, એ અઘરું છે. એક રસોડું માંડવું કેટલું અઘરું, એના જેવું. અને આ તૈયાર ભાણે ખાધું કેટલું સહેલું, રેડીમેડ ફૂડ છે આપણી માટે. તો પૂજ્યશ્રી મને આપતાવાણી વાંચી શકું એવી શક્તિ આપો અને મને દાદાનું જ્ઞાન જેમ છે તેમ સમજાય એવી શક્તિ આપો. એ પેલું બોલવું નહીં, છી જરૂર છે, એ અંતરાયનું કારણ બની શકે. આપણે કહે એને મારે સમજવું છે, દાદા મને શક્તિ આપજો, અંતરાય તૂટશે, આવરણ તૂટશે. જય સચિદાનંદ. જસવંતભાઈ કુંડલિયા. જસવંતભાઈ કુંડલિયા બોલો. આપના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રયોગશાળાનો પ્રશ્ન તો આવી ગયો, મિશ્રશા અને અતિરેક અને એ બે વિશે સમજાવો. અતિરેક શબ્દ કયો? વ્યતિરેક છે. વ્યતિરેક, વ્યતિરેક એ તમે જે કહો તે માર્ક તમે પાસ કરી દેજો મને. પ્રયોગશા મિશ્રશા સમજી ગયા ને થોડું થોડું? વ્યતિરેક, વ્યતિરેક એટલે વિભાવ, વિશેષ ભાવ, એ વ્યતિરેક. અન્વય ગુણો અને વ્યતિરેક ગુણો બે શબ્દ છે. કે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન, અનંત દર્શન, એવા અન્વય ગુણો કહેવાય. ક્રોધ માનમાં એટલે વ્યતિરેક ગુણ કહેવાય. સમજાઈ ગયો? બીજું કશું? સારું. કરોલા જર્મની, હેલગાર્ડ જર્મની. જય સચિદાનંદ. જોહેના જર્મની બોલો. પૂજ્યશ્રી કયો પ્રશ્ન, પેલો વિષયનો છે કે કરતા? કયું નામ છે? હિરલ, હિરલ ગાંધી. ફાઇલ નંબર એક કામ કરે છે એટલે કોણ? હા, એટલે એ બહુ કામનો બહુ બોજો રહ્યા કરે. હમણાં 2-3 વર્ષથી એવું થાય કે બાપરે આ કરવાનું છે, આ કરવાનું છે. એટલે ઘરના કામની વાત કરો છો, ઓફિસના? ના, જે મારું કામ છે, મારું એક સેન્ટર. હા, પોતાનું સેન્ટર. ના, મારું બિઝનેસ જ છે પોતાનું, તો એમાં બધું કામ. હા, બરોબર છે. એ તો હોય ને, બધો જવાબદારી છે ને, સિન્સિયર રહીએ એટલે બોજો રહે થોડો.
પણ ટેન્શનમાં રહેવું છે. સાધારણ સિનિયર સિન્સિયરલી કામ પૂરું કર્યા કરીએ, એક પછી બીજું, બીજું પછી પૂરું, ધીમે ધીમે પૂરું કરીએ. પણ એમાં મારું કઈ તો ઇન્વોલ્વમેન્ટ હશે ને? આપણે કહીએ કે એ હું અલગ છે અને આ હું અલગ છે, પણ એ કામ કરતો ત્યારે હું ચરણની તો ના કરી શકું ને? એ તો નહીં કરવાની, ત્યારે નહીં કરવાની, આગળ પાછળ ટાઈમ મળે ને ત્યારે કરી લેવાની. પણ એ હું અલગ છે જે કામ કરે છે, એ અહંકાર અલગ, પહેલવાન કામ કરે છે અને તમે શુદ્ધ આત્મા, હિરલ કામ કરે, તમે શુદ્ધ આત્મા જાણકાર છો. શુદ્ધ આત્મા એટલે આપણે જુદા ને હિરલ જુદા. પછી ફાઇલ છે કામ, એ સંભાવે નિકાર કરવાનો, અને કામના સંજોગ ભેગા થશે તો કામ પૂરા થશે, કામ પૂરા ના થયા તો સંજોગ ખૂટી પડે, આમ જ એનું કોઈને દોષિત નહીં જોવાના. હજુ એક વિષયનો પણ પ્રશ્ન છે, એ અહીંયા નથી આવ્યો અત્યારે. પછી સહાયતા કેન્દ્રમાં જેના પ્રશ્ન ના આવ્યો હોય સહાયતા કેન્દ્રમાં જઈને પૂછી લેજો. હરેશભાઈ જોશી બોલો. પૂછ્યું, આ દ્રવ્ય ગુણ અને પર્યાય તે શું છે? એ કોઈ પણ વસ્તુ અવિનાશી હોય ને એને દ્રવ્ય હોય, એના ગુણ હોય, અને ગુણ વપરાય ત્યારે પર્યાય કહેવાય. જેમ સોનું છે એ દ્રવ્ય કહેવાય, એ ચા એ વાળી શકાય, ખેંચી શકાય, ટેન્શન ને બલ બધા ગુણ કહેવાય, અને વીંટી ને બંગડી બધું બને અવસ્થા કહેવાય. એવું તો આત્માના એક ગુણ છે, જોવું જાણ, જ્ઞાન દર્શન, જોવું જાણવું એના પર્યાય કહેવાય. કેવળ જ્ઞાન સ્વરૂપે નું દ્રવ્ય છે. આત્માનું જુદું, જળનું હોય પાછું, જળનું પરમાણુ છે, એનો ગુણ છે, રૂપ રસ સ્પર્શ ગંધ વજન, હલકું ભારે બધું, સુગંધ દુર્ગંધ ના ગુણો છે, અને પર્યાય પણ છે. આ બધું નહીં ચા બને છે, ખીચડી બને, દાળ ભાત બને, બધું પર્યાય બધા. અને ચેતનામાં કઈ આવે? હા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, એના ગુણ છે. Yesterday was a good day with all the knowledge we got. And I could see in Samayik, I had the awareness of everything are only the circumstances, and that everything is flawless and on the right place. I was truly knower and seer and full of bliss. My question is, I could see mistakes, but through the flawless vision, is the pratikraman already done? Because the bhava was clearly on the side of the self. So, પછી થઈ ગયા પ્રતિકોણ તો પૂરું થઈ ગયું. So, એનો શું પ્રશ્ન છે? કઈ નાખ્યા પછી જવાબ કઈ નાખીએ. પ્રશ્ન છે કે ગઈકાલે સામાયિકમાં બહુ આનંદ થયો, બધું વ્યવસ્થિત છે અને કોઈનો દોષ નથી એવું દેખાયું, તો એ પરિસ્થિતિમાં પ્રતિક્રમણ કરવાના રહ્યા, કારણ કે હું જાગૃતિની સાઈડ પર જ હતી અને મને બધું વ્યવસ્થિત જ છે એવું જ દેખાયું, અને બધા દોષ વગરના જ છે એવું જ દેખાયું, તો પ્રતિક્રમણ કરવાની જરૂરત રહી? કોઈને સંભળી મેં હર્ટ, દેન વી હેવ ટુ આસ્ક જોયના ટુ ડુ પ્રતિક્રમણ. ઇફ સંભળી મેં હર્ટ, ઇફ યુ સી ફોલ્ટ ઓફ અધર્સ, સી નેગેટિવ ઓફ અધર્સ, we become angry on others, some greed with somebody, then we have to do pratikraman and ask file one to do pratikraman. Okay, otherwise this is correct. Inside you are as a pure soul, no worse here, whatever happen is result of scientific circumstance, and by seeing flawless vision is okay, but somebody may hurt, then we have to do pratikraman for that. Okay, can I ask for something more? If the intellect wants to take over in samayik, how to come out of this? So kya cha jo buddhi samayik vakte take over karvano prayatna karti hoy to eni same su karvu? No, you have to do conversation with file one. Why you are interfering? Please sit down here. I want to apply dada's knowledge, dada's word. I don't want to listen you. Just when you say something to intellect, she will shut up, she will go away. Good. Okay, Jai Sachidanand, thank you. Jai Sachidanand. Next. Jai Sachidanand. Carola's... Carola's question is, when people before Gnan have committed serious mistakes in this life, do they go to hell, although they are Mahatmas into Pratikraman?
શું કહે છે? જ્ઞાન પહેલા જો બહુ મોટી ભૂલો થઈ હોય તો જ્ઞાન લીધા પછી પ્રતિક્રમણ કરે તો નરકે જવું પડે? નો, ડેફિનેટ નોટ. નો હેલ એન્ડ નો કેન એની કન એનિમલ વિલ કમ બેક ટુ હ્યુમન એન્ડ હી વિલ ગો ટુ ડેટીઝ એન્ડ ગો ટુ મહાવિદ્ય ક્ષેત્ર ઇફ હી પ્રેક્ટિસ ફાઈવ પ્રિન્સિપલ. અન્ડરસ્ટુડ? We have to do heartily pratikraman, then it will wash out completely. Next. The question is where does intuition come from? You said when I see my own mistakes, the intuition increases. Yes, that also, and એટલે કે ને કે આત્મા જે આટલા ધન અનંત અવતારના અનુભવમાંથી શું જ પ્રગટ થાય? દરેક અવતારમાં કંઈક અનુભવ થયા છે, એનો એક્સ્ટ્રેક આ ભાવમાં શું જ રૂપે પ્રગટ થાય? ડ્યુ ટુ ધ એક્સપિરિયન્સ ઓફ ઇન્ફિનાઇટ લાઈવ્સ, ધર ઇઝ ડેવલપમેન્ટ ઓફ ઇન્ટ્યુશન, એન્ડ એઝ યુ પ્રોગ્રેસ ઇન ધીસ લાઈફ એઝ વેલ, ધર ઇઝ ડેવલપમેન્ટ ઓફ ઇન્ટ્યુશન. Okay. ચાલો સામાયિકની વાત લઈએ. સામાયિક આજે એક સરસ દાદાનું વાક્ય લઈએ. ક્રોધ માન માયા લોભ લઘુ ગુરુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. રાગ દ્વેષ એ લઘુ ગુરુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો વિતરાગ છું. એટલે આ લઘુગુરુ પરિણામ જે ઊભા થાય છે, બધા વિભાવો છે, બધા આપણા નથી. આપણા પરિણામ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, જ્ઞાતા દ્રષ્ટા, એ પોતાનું પરિણામ. અને આ ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ, એનાથી ઊભી થયેલી પ્રકૃતિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ બધું લઘુગુરુ સ્વભાવના છે. એટલે આપણે આજે સામાયિકમાં એ જોવે કે જે જે ઊંચા નીચા પરિણામ આવે, ક્રોધ શરૂ થાય નહીં, પહેલાં કંઈક શબ્દ બોલ્યો એટલે કમાન છટકી, છટકી એટલે પછી ક્રોધ વધ્યો સીધો 500 ડિગ્રીનો, પછી કલાક બે કલાકે 400, 300, 200 કરતાં કરતાં 0 થાય, ટાઢો પડે. તો વધુ ઘટે એ મારું પરિણામ નથી, એ બધું પ્રકૃતિના. આજે સવારે આપણે કોઈક શબ્દો કંઈક આવ્યા, કંઈ આક્ષેપો આવ્યા, કંઈક ભૂલ કાઢી, કંઈ વિશ્વાસઘાત કર્યો, છેતર્યા, એમાં આપણને ક્યાં ભોગવટ આવ્યા એ લીધું આપણે. અને એ વ્યક્તિને નિર્દોષ જોવા, જ્ઞાનથી જુદાપણું રાખી, અણસમજણો કાઢીને ચોખ્ખું કરવું. હવે એક સ્ટેપ આગળનું આપણે કરીએ છીએ આજે સામાયિક, કે ના, આ ગમે તેવા પરિણામ ઊભા થાય ને, ત્યારે આપણે પોતાની જાતની જાગૃતિમાં રહેવા માગીએ છીએ કે ના, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. આ પરિણામ બધા ગુરુ લઘુ સ્વભાવના, એ બધા પ્રકૃતિના છે, અંતસ્કરણના છે, પૂતગલના છે, એ વિભાવિક પરિણામો છે, મારા નથી. મારા સ્વભાવ પરિણામ અગુરુ લઘુ સ્વભાવવાળો છું. મારું સ્વરૂપ વધે નહીં, ઘટે નહીં, કાયમ હું છું. અને આ વધી જાય, ઘટી જાય, દાનેશ્વરી હોય ને તો આપણને લાગે કેટલો સરસ, થોડા વખત પછી બગડી ગયો હોય, પાછો વધારે સારો થાય, ઘટી જાય. એ બધા રિલેટિવ સદગુણો દુર્ગુણો એ બધું ઘટે એવા છે, પ્રાકૃતિક ગુણો છે બધા. પછી મન તો કે ખરાબ વિચાર કરે, સારું કરે, ઉત્પન્ન થાય, વિનાશ થાય, વાણી શરૂ થાય, પૂરી થાય, બધું ગુરુ લઘુ સ્વભાવનું છે. અને પોતે અગુરુ લઘુ સ્વભાવનો છે. એટલે એ આજે આજે ક્રોધ તો કે વધ્યો ઘટ્યો, પછી માન, આવો આવો ચંદુભાઈ શેઠ તો માન ચડી જાય, ખસો ને તમે લોકો વચ્ચે ઘૂસી જાઓ છો તો અપમાન લાગે, તે એલિવેશન તે ગુરુ થયું, ડિપ્રેશન તે લઘુ થયું. તે એલિવેશન ડિપ્રેશન કંઈ પણ અસર ઊભી થઈ તો આપણી જાતમાં બોલવાનું કે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, આ બધું માન ગુરુ લઘુ સ્વભાવનું છે, તે મારું સ્વરૂપ ન હોય, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો વિતરાગ છું. બોલો ને દાદા તો કહે છે કે આવા વાક્ય જો બોલીએ ને તો કલાક સાહેબ તો આ ડિપ્રેશન ઉડી જાય કે છે.
આ અસરો ભોગવટા શું થશે, કેમ થશે, આમ કેમ થયું મારી સાથે, તે બધા ઊંચા નીચા પરિણામ બધા પૂતગલના ભાવો છે, મારા નથી. હું ચેતન ભાવવાળો અગુરુલઘુ સ્વભાવનો છું. એટલે આજે આ જીવનમાં જે ઊંચા નીચા પરિણામ થયા હોય, નફો થાય તો એવો ખુશ ખુશ ખુશ, અને પછી ખબર પડે શેરબજાર બેસી ગઈ તો દુઃખી દુઃખી દુઃખી, તે દુઃખી સુખી થયું એ બધા ગુરુલઘુ પરિણામ કહેવાય, અગુરુલઘુ સ્વભાવ. કપટ કરીને લાભ લેતા હોય ને પછી પકડાય તો એવું થઈ ગયું હાય હાય ખોટું કર્યું, એવા ભોગવટા આવે, તે આ બધા ગુરુલઘુ પરિણામ. દરેક બાબતમાં પ્રકૃતિના ગુરુલઘુ પરિણામ ઊભા થાય એને જુદું રાખતા શીખીએ, અને આપણી જાતના બારમાં કે આ પ્રકૃતિના ગુરુલઘુ સ્વભાવના પરિણામ છે, તે મારા નથી, હું અગુરુલઘુ સ્વભાવવાળો શુદ્ધ આત્મા છું. અને ગુરુલઘુને જોનારો પોતે અગુરુલઘુ સ્વભાવવાળો હોય. અગ્નિ સળગતી હોય તો જોનારો દાજે નહીં, એવા પરિણામને જોનારો પોતે જ્ઞાતા દ્રષ્ટા અગુરુલઘુ સ્વભાવવાળો છે. એટલે ખરાબમાં ખરાબ વિચાર આવ્યા, સારામાં સારા વિચાર આવ્યા, તે ઉત્પન્ન થનારા નતા, પછી ઉત્પન્ન થયા ખલાસ થઈ ગયા, એટલે બધું ઘટ્યા. ગુરુલઘુ સ્વભાવવાળા મારું સ્વરૂપનો એ, પછી વાણી શરૂ થાય છે પૂરી થાય છે ગુરુલઘુ સ્વભાવની, મારું સ્વરૂપનો એ. પછી દેહ તો કે વધ્યો ઘટ્યો ઠાઠડીમાં ગયો જન્મ્યો, ગુરુલઘુ સ્વભાવનું, મારું સ્વરૂપનો એ. એટલે હા, દરેક આખી જિંદગીના બધા જ ફેઝિસ ભૂતગલની અવસ્થાઓ જોઈએ, અને એમાંથી પોતે જુદો છે, અગુરુલઘુ સ્વભાવવાળો છે, આ ગુરુલઘુ સ્વભાવનું છે ભૂતગલ, એવું આપણે જુદું પાડવા માગીએ છીએ. અને સૌથી વધારે તો આ વાક્ય ક્યારે વધારે એપ્લાય કરી શકાય અથવા હિતકારી થાય, ખરેખર ભોગવટા જબરજસ્ત આવ્યા હોય, ડિસ્ટર્બ થઈ ગયો હોય, આમ ભોગવટા ભોગવટા ચેન ના પડતું હોય, ત્યારે બેસી જવાનો કલાક આંખો બંધ કરીને, દાદા ભગવાનનો દીદી જ્યાં છે, દાદા ભગવાન જેવો અગુરુલઘુ સ્વભાવવાળો શુદ્ધ આત્મા છું, આ પ્રકૃતિના ચંચળ પરિણામો ગુરુલઘુ સ્વભાવના છે, મારા નથી, હું અગુરુલઘુ સ્વભાવવાળો, એ બોલો તો મય બધું ઠરી જાય, સ્થિરતા આપણામાં ઉત્પન્ન થાય. આ ચંચળ પરિણામ તો પ્રકૃતિમાં છે, એને જોનારો અચળ છે અને એ અગુરુલઘુ સ્વભાવવાળો છે. એટલે આ પ્રયોગ આજે આપણે સામાયિકમાં લઈશું કે નાનપણથી અત્યાર સુધી જ્યાં જ્યાં ઊંચા નીચા પરિણામ થયા હોય એ બધા જુદા જોવાનું, કે આ બધા પ્રકૃતિના છે, વિભાવ આ પૂતગલના છે, મારા નથી, હું અગુરુલઘુ સ્વભાવવાળો શુદ્ધાત્મા છું. પ્રકૃતિ પછી સ્ત્રી પ્રકૃતિ, પુરુષ પ્રકૃતિ, વાણિયા પ્રકૃતિ, પટેલ પ્રકૃતિ, કંજુસ હોય કે નોબલ હોય, બધી પ્રકૃતિ પરિણામ બધા વધે ઘટે એવા છે. હું અગુરુલઘુ સ્વભાવવાળો છું, મારું સ્વરૂપનો યા. એટલે બધેથી પોતાની જાતને છૂટી પાડી પેલા પરિણામને જુદા જોતા જવાનું, કે આ બધા પરિણામ ગુરુલઘુ સ્વભાવના મારું સ્વરૂપનો એ, અગુરુલઘુ સ્વભાવવાળું તે મારું સ્વરૂપ છે, એમ કરતાં 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 આખી સામાયિક આપણે પૂરું કરી શકીએ. આ બધાને સમજાય છે ને, રૂપ એ ગુરુલઘુ, પાછું કદરૂપ થઈને ઊભું રહે, સારા ગુણો ખલાસ થઈ જાય, પૈસા વધ્યા ઘટ્યા બધું પૌદ્ગલિક, બધી મેટર પૌદ્ગલિક બધું ગુરુલઘુ સ્વભાવવાળો, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ લઘુ ગુરુ સ્વભાવના, અગુરુલઘુ સ્વભાવવાળો પોતે શુદ્ધ આત્મા. રાગે વધે પછી અપમાન કરે તો રાગ ઉતરી જાય, એટલે આટલું બધું પ્રેમ હતો એકબીજા માટે, તો કે ના રાગ હતો આસક્તિ, અપમાનથી આસક્તિ ઓળી ગઈ. તે દ્વેષ્ય હોય પછી કોઈક સારી સમજણ પાડે તો પાછો રાગ શરૂ થઈ જાય, લ્યો વધે ઘટે ઉત્પન્ન થાય વિનાશ થાય, એ બધું આપણે અગુરુલઘુ સ્વભાવવાળા. એટલે એક એક બાબતો જોતા જવાનું ને પોતાનું સ્વરૂપને, હું તો અગુરુલઘુ સ્વભાવવાળો છું, આ પ્રકૃત ગુણો બધા ગુરુલઘુ સ્વભાવના છે, વિનાશી છે, અને હું કાયમનો છું. કે આપણું પરિણામ કેવું છે તો કે શાશ્વતું છે, ઇટરનલ, પોતે એના પરિણામ પણ ઇટરનલ. જોનાર જાણનાર એ ગમે તેટલી હજારો વસ્તુ જોવે જાણે, પણ જોવા જાણવા પણ એનું ક્યારેય ખલાસ થતું નથી. સિદ્ધ ક્ષેત્રમાં જોવા જાણવા પણ ખલાસ થાય, એટલે શાશ્વત પરિણામ છે. જોવા જાણવામાં પરિણામ પરિવર્તન પામે ખરા, પણ જોવા જાણવા પણ ખલાસ થતું નથી, શાશ્વત છે. અને જોવા જાણવા જે ઓબ્જેક્ટ છે એ ઉત્પન્ન થાય વિનાશ થાય, ગુરુલઘુ સ્વભાવના છે, પોતાનું શાશ્વત પરિણામ છે. વિશેષ પરિણામો ગુરુલઘુ સ્વભાવના, સ્વભાવ પરિણામ અગુરુલઘુ સ્વભાવનું. એટલે આપણે આખી સામાયિક આજે એક એક પરિણામ બધા રિલેટિવ પરિણામ બધા ગુરુલઘુ સ્વભાવના, એનો જ્ઞાતા દ્રષ્ટા એ ભાવનો છું. એટલે એલિવેશન, ડિપ્રેશન, એક્સાઇટમેન્ટ,
પછી ડિપ્રેસ થઈ ગયા, ભગવટો આવ્યો, બધું પરિણામ પારખું છે. મારું નથી સ્વરૂપ, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો વિતરાગ છું. એ દરેક પરિણામને જુદા પડતા જાઓ, જુદા જોતા જાઓ, અને પોતે આ સ્વરૂપ છે એ ફિટ કરતા જાઓ. અને એમને એમ જ 5-25 વખત બોલીએ તોય વાંધો નથી, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. માયા લોભ રાગ દ્વેષ બધા ગુરુ લઘુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. પ્રકૃતિના પરિણામો બધા ગુરુ લઘુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. એક એકને પરિણામને જુદું પાડતા જવાનું, અને એ ગુરુ લઘુ જોવાનું. ડિપ્રેશને શરૂ થાય, ડિપ્રેશને પૂરું થાય. એલિવેશને શરૂ થાય, એલિવેશન ચગી ગયું હોય ને, એ 3 મહિના ચગેલું રહે, પછી એવી ખબર પડે કે શેરબજાર બેઠું તો ભાઈ ઉતરી જાય, નફો થયો ખુશ ખુશ, ખોટ આવી દુઃખી દુઃખી. એટલે આ વધે ઘટે પરિણામ એ આપણા નથી, એ ફિટ કરવું છે આપણે. આપણે એને જાણનાર છીએ અગુરુ લઘુ સ્વભાવના. એટલે આ એક બહુ મોટો આત્મગુણ કહીને કે અનુભવવાનો છે, પ્રગટ આ વાપરવાથી પ્રગટ થતો જશે અને અનુભવાતો જશે. પછી આ ઊંચા નીચા પરિણામોની અસરોથી મુક્ત રહી શકીએ. ગમે તેવા આક્ષેપો આવે, ગમે તેવા દુઃખ આવે, કે ગમે તેવા સારા પ્રસંગો ઊભા થાય, એમ ઉત્સાહ ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસ, તો એમ જવાનું કે આ વધ્યું પાછું ઘટશે, ભોગવટા દુઃખ 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 એ ઘટ ખલાસ થશે, પાછું નોર્માલિટી આવશે. એ વધે ઘટે છે, એ બધા જતા રહેવાના છે. સંયોગ સ્વરૂપે ને વિયોગી સ્વભાવના આપણે કાયમના છે, અગુરુ લઘુ સ્વભાવવાળા છે. આ બધાને સમજાય છે કે આપણે સામાયિકમાં આજે જીવનના દરેક પ્રસંગોમાં બધા પરિણામ જોઈએ, એ લઘુ ગુરુ સ્વભાવના બધા પ્રકૃતિના પરિણામ, અને મારું જોનાર જાણનાર મારું સ્વરૂપ અગુરુ લઘુ સ્વભાવવાળું. અને એમને મેં 50-50 વખતે બોલાય આ વાક્ય, અગુરુ લઘુ સ્વભાવવાળો છું. અને આ બધા દીપકના પરિણામ બધા મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ ખાવું ઊંઘવું બધા એ પ્રાકૃતિક પરિણામો. ગુરુ લઘુ સ્વભાવ મારા નહીં, મહા ગુરુ લઘુ જેટલું દેખાય એટલું જોજો. એક બધાને ગુરુ લઘુ ગણવાના, જોનારો અગુરુ લઘુ સ્વભાવવાળો તે હું છું. એમ કરતાં કરતાં પોતાના સ્વરૂપની સ્થિરતા વધે, અગુરુ લઘુ પરિણામમાં પોતે આવવાનું છે છેવટે. આ વિભાવથી ગુરુ લઘુ પરિણામ ઊભા થઈ ગયા છે, અને સ્વભાવમાં આવવાથી અગુરુ લઘુ સ્વભાવ પ્રગટ થતો જશે, અને ગુરુ લઘુ પરિણામ બધા વિલય થતા જશે. આપણને પછી અસરોથી મુક્ત રહેવાશે. ચાલો વિધિ કરીએ, અને આ સામાયિક આજે લઈએ સ્પેશિયલ. બોલો હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવનકાળમાં ઊભા થયેલા, જીવનકાળના ઊભા થયેલા ગુરુ લઘુ પરિણામોને, બધા ગુરુ લઘુ પરિણામોને જુદા રાખી શકાય. પ્રાકૃત પરિણામો, પ્રાકૃત પરિણામો બધા ગુરુ લઘુ સ્વભાવના છે, બધા ગુરુ લઘુ સ્વભાવના છે. ક્રોધ માન માયા લોભ, ક્રોધ માન માયા લોભ એ વિભાવ પરિણામો, એ વિભાવ પરિણામો ગુરુ લઘુ સ્વભાવના છે, ગુરુ લઘુ સ્વભાવના છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર રાગ દ્વેષ, રાગ દ્વેષ પ્રકૃતિના સર્વ પરિણામો, પ્રકૃતિના સર્વ પરિણામો લઘુ ગુરુ સ્વભાવના છે, લઘુ ગુરુ સ્વભાવના છે. હું પોતે એનો જાણનાર તરીકે, એનો જાણનાર તરીકે અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. તે પ્રમાણે પોતાના સ્વરૂપની ભજના થાય, પોતાના સ્વરૂપની ભજના થાય અગુરુ લઘુ સ્વભાવ પદમાં રહેવાય, અગુરુ લઘુ સ્વભાવ પદમાં રહેવાય ગુરુ લઘુ પરિણામોનો, ગુરુ લઘુ પરિણામોનો પ્રકૃત પરિણામોનો, પ્રાકૃત પરિણામોનો ભૌગોલિક પરિણામોનો, ભૌગોલિક પરિણામોનો જ્ઞાતા દ્રષ્ટા રહેવાય, જ્ઞાતા દ્રષ્ટા રહેવાય તે પ્રમાણે સામાયિક કરવાની શક્તિઓ આપો, તે પ્રમાણે સામાયિકમાં જોવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ
હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા છું, શુદ્ધ